અત્યારના ભિખારી ગજબના છે. એક ભિખારી અમને એક બેન ત્યાં ભીખ લેવાયો માગવા માટે ખાવાનું. એટલે બહારથી બેનને બોલાયું, બેન કંઈ ખાવાનું હોય તો આપો ને, રોટલી હોય તો. એટલે ઓલા બેન કે, ભાઈ થોડોક મોડો આવજે, હજી રોટલી બની નથી. તો ઓલો ભિખારી કે, એક કામ કરો ને બેન, લ્યો આ મારા મોબાઈલ નંબર, રોટલી બની જાય ને એટલે મને મિસ કોલ કરજો. તો ઓલા બેન કે, એક કામ કર, તું તારો નંબર દેતો જા, રોટલી બની જશે એટલે હું તને વોટ્સએપમાં સેન્ડ કરી દઈશ, તું ડાઉનલોડ કરી અને ખાઈ લેજે. હો, નો. એક પતિ છે, એ એના પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢીને જોતો હતો, કંઈક ગોતતો હતો. એટલે એના પત્નીએ પૂછ્યું, શું ગોતો હતો ક્યારના? કે આમાં પૈસા ખોવાઈ ગયા છે, તે લીધા છે? તો એની પત્ની કે, હા મેં જ લીધા છે. અરે ગાંડી, પૂછાય નહીં એમને થોડા લઈ લેવાય? તો એને પત્ની કે, બસ તમને કાયમ પૂછવાનું જ તે, અમારે પૂછી પૂછીને જ બધું લેવાનું. તમને કાયમ પૂછી પૂછીને લઈ તો એમની આત્મનિર્ભર કેદી થાય. હમણાં છગન ને મગન વાતો કરતા હતા, એટલે છગને મગનને પૂછ્યું, ક્યાં ગયો તો? એટલે મગન કે, કોરોનાનો ટેસ્ટ કરાવવા, પણ 5,000 કીધા. તો છગન કે, કેમ ટેસ્ટ કરાવ્યો? તો મગન કે, ના ના. તો પછી શું કર્યું? એ કે, હું ડૉક્ટરના મોઢા ઉપર છીંક ખાઈને આવતો રહ્યો, હવે ડૉક્ટર તપાસ કરાવશે, જો ડૉક્ટર નેગેટિવ તો ભાઈ ડોય નેગેટિવ. હમણાં એક પતિદેવ જમવા બેઠા હતા ને એના પત્ની છે એને પીરસતા હતા, થાળી મૂકી આગળ જમવા માટે. હવે એમાં ઉંદર નીકળ્યો ને એટલે રોટલી ઉપરથી દોડીને જતો રહ્યો. તો એનો પતિ કે, ભાઈ હવે હું આ નહીં ખાવું. એના પત્ની કે, કેમ? એ કે, આની ઉપરથી ઉંદર નીકળ્યો. એના પત્ની કે, સાના માના ખાઈ લો ને, ઉંદરે ક્યાં ચંપલ પહેર્યા હતા? નો 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 નો